જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. આજે ભગવાનના થાળના પણ દર્શન કરી લ્યો તમે બધા. અમારા સબસ્ક્રાઈબરને બાપા સુખ્યા કરજો અને આશીર્વાદ આપજો. દયાળુ તમારા આશીર્વાદ આપજો બધાને, અમારા વ્યૂઝને આપજો. આજે સવારના નાસ્તામાં ભગવાને દૂધ, બનાના, સુખડી, સુગર, મમરા ને પાણી ધરાવ્યું છે. તો દયાળુ જમું. ચાલો તુલસીજીના દર્શન કરી લ્યો. જય સામના તુલસીજી, જય સામનારાયણ. આ વિડીયો સાથે છે ને મમરાની રેસીપી શેર કરવાની છું, તો એન્ડ સુધી મારો વિડીયો જોજો. મમરા વઘારું છું તો તેના માટે જોઈએ છે લીમડો, ગ્રીન મરચાં, કોથમીર એટલે કે ધાણા, લીમડો, મરચાં અને કોથમીર, લીમડો, લીલા મરચાં ને ધાણા લઈ લીધા. ને તમાલપત્ર, તેલ થઈ ગયું છે. હવે એમાં લાલ મરચાં મૂક્યા, મરચાં મૂક્યા પછી એમાં લીમડો, મરચાં, લીમડો, મરચાં અને કોથમીર, ધાણા ભાજી, તેમાં મૂકી ધાણા ભાજી, ગેસને ધીરો પર નાખવાનો, મૂકી લેવાના મરચાંને, એટલે છે ને શેકાઈ જશે. શેકાશે નહીં ને તો તમારા મમરા હવાઈ જશે. પછી એમાં મૂક્યું નિમક ટીસ્પૂન. તમારે જોવાનું કે તમારી પાસે કેટલા મમરા છે એ પ્રમાણે મૂકવાનું. આવી રીતે હલાવી લેવાનું. જો સરસ મરચાં શેકાઈ ગયા છે, લીમડો પણ શેકાઈ ગયો છે, લીમડો એ શેકાઈ ગયો છે. એમાં છે ને થોડા હું તલ મૂકીશ. તલ ફૂટી જશે એમાં. હળદર મૂકી ને પછી છે ને એમાં છે ને મમરા મૂકી દેવાના. એટલો મસ્ત વઘાર થયો છે, સરસ વઘાર થયો છે, મસ્ત નો ધમધમ એવો. ને થોડી હળદર આવે ઉપરથી મૂકવાની, એટલે છે ને શેકી લેવાના. ને ગેસને છે ને મેં ધીરો કરી નાખ્યો છે. સરસ શેકી લેવાના. નિમક મૂકું કે મને લાગે નિમક ઓછું છે, ઉપરથી પણ નિમક મૂકી શકો છો. તમને ભાવશે નહી. આ રેકોર્ડિંગ ચાલુ છે કે કામ હતું? આજે હું બનાવું છું મોળી સેવ, તો તેના માટે છે ને દર વખતે હું દહીં માટે દહીંમાં બનાવું છું. દર વખતે છે ને મોળી સેવ દહીંમાં બનાવું છું, આજે છે ને પાણીમાં બનાવીશ. તો તેના માટે મેં લોટ લીધો 500 ગ્રામ, 500 ગ્રામ કેનો લોટ? ચણાનો. સેવ માટે ચણાનો લોટ જોઈએ 500 ગ્રામ, મોડી સેવ ને એક 1½ નિમક મૂકું. પછી છે ને એને મિક્સ કરી લેવાનું આવી રીતના. અત્યારે છે ને હું સેવનો લોટ બાંધું છું, તો એમાં મેં નિમક મૂકી દીધું. હવે મૂકું છું પાણી. પાણી મૂકું.
સોરી પાણી મૂકતી જઈશ ને લોટને છે ને મિક્સ કરતી જઈશ પહેલા થોડું થોડું પાણી મૂકવાનું એટલે છે ને તમારે શું કે ગાંઠા ના પડે ભાઈ એકસાથે તમે મૂકી દેશો ને પાણી તો ગાંઠા પડશે આવી રીતે મિક્સ કરતું જવાનું ચણાના લોટને ને પાણી મૂકતું જવાનું આજે મેં પાણીમાં લોટ બાંધ્યો છે ચણાનો એટલા માટે થોડું થોડું પાણી મૂકતું જવાનું ને લોટને મિક્સ કરતું જવાનું ચણાના લોટને મિક્સ કરતું જવાનું ને એમાં જો મેં સોડા કે કંઈ જ નથી મૂક્યું તો પણ સેવ સરસ થશે ઘણા બધા છે ને એમાં શું કહેવાય સોડા મૂકે આપણે સોડા નથી મૂકતા આવી રીતના હલાવતું જવાનું મિક્સ કરતું જવાનું જો મિક્સ થતો જાય છે ને એવી રીતે કરતું જવાનું જ્યાં કોરો હોય ને અહીંયા પાણી મૂકવાનું એટલે શું આટો છે ને મિક્સ થતો જાય કોરો આટો હોય ને એની સાથે મિક્સ થતો જાય ને મેં છે ને એમાં હું હળદર પણ નથી મૂકતી જો સેજ પણ ગાંઠા પડ્યા નથી એમાં છે ને હું હમણાં બકડીયામાં તેલ મૂકી દઈશ કે શું ઉતારો છો સુન મમ્મી શું કહેવાય સરસ સરસ બધાનો લોટ કરે છે એવું ઉતારું છું મમ્મી આ ઉપરનું ક્યાંથી મળ્યું તમને ઉપરનું ઉપરનું મસ્ત હું લઈ આવી હતી કે મને છે ને કાઉન્ટર હે ને તો આજે કબાટ મેં જો ચેક કર્યું ને સાફ કરતી હતી ને એટલા માટે મળી ગયું ઘણા બધા કબાટ જોઈ લીધા છે આજે તો હા આજે બધા કબાટ અમે ચેક કર્યા છે અમારે દેગો ભરાય છે ને તમને લાગે કે આ કણી છે પણ કણી નથી જો કણી નથી કરી દે ને જો કેટલો મસ્ત આટો થઈ ગયો છે જોઈ કરી લેવાનું ઓકે સેવ માટે છે ને શું કરવાનું આવી રીતે ઢીલું કરવાનું આમાં છે ને આવી રીતે આ ઝીણી લેવાની ચકરી ને અંદર મૂકી દેવાની કેમકે મેં છે ને સંચો ભીનો હતો ને ભીનો રાખવાનો સંચો પાણીવાળો મિનિટો જેવી રીતે છે ને સંચાની અંદર છે ને તરત જ આવી રીતે ઢીલું હોય ને તો જતું રહીએ એટલા માટે ઢીલું રાખવાનું આપણે કહીએ ને કે પ્રમુખસા મહારાજ માસ્ટર ઓફ ધ મંદિર હતા રાઈટ હે તો પ્રમુખસા મહારાજ માસ્ટર ઓફ ધ મંદિર તો હતા પણ પ્રમુખસા મહારાજે છે ને લેડીઝોને માસ્ટર ઓફ ધ કુકિંગ પણ બનાવી દીધા કેમ કે છે ને રસોડામાં બધાને સેવા મળે બરાબર સંતોની મળે ઠાકોરજીની મળે સંતોની મળે રાઈટ એટલે મારું કહેવાનું શું છે કે પ્રમુખસા મહારાજ માસ્ટર ઓફ ધ કુકિંગ પણ હતા કે તો કેટલી મસ્ત સેવ બની છે આ બબલ થઈ જાય ને બબલ બંધ થઈ જાય હે એટલે સમજી લેવાનું હવે છે ને ફેરવી લેવાની આવી રીતના તો કેટલી મસ્ત સેવ થઈ ગઈ છે પ્લીઝ તમે લોકો પણ ટ્રાય કરજો મેં આજે સેવ મમરા બનાવ્યા તેની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ સબસ્ક્રાઈબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ સો મચ